આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે અમરેલીના રામેશ્વર મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર પ્રવીણ તોગડિયાના નેતૃત્વમાં 3 વર્ષ પૂરા થયા હતા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે અમરેલીના રામેશ્વર મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર પ્રવીણ તોગડિયાના નેતૃત્વમાં 3 વર્ષ પૂર્ણ થયા હતા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપનાને 3 વર્ષ પૂર્ણ થયેલ છે. આ કાર્યકાળની અંદર સમગ્ર ભારતભરની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ જનસેવા માટે હિન્દુ ધર્મ માટે ખૂબ જ સરસ કામગીરી કરી અને હિન્દુ ધર્મનો સારો એવો પ્રચાર કરી સંસ્થાના સ્થાપક એવા ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના નેતૃત્વમાં જેમણે હિન્દુ સંગઠન અને હિન્દુ ધર્મ માટે પોતાની બધી જાહો જલાલી અર્પણ કરી સતત હિન્દુ ધર્મ જાગરણનું અભિયાન ચાલુ કર્યું છે. તેમના ભાગરૂપે સમગ્ર ભારતમાં દરેક જિલ્લા, તાલુકા, ગામડા, શહેર અને વોર્ડ વાઇઝ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે અમરેલી શહેર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડૉક્ટર ગજેરાના નેતૃત્વ નીચે શહેરના સરદાર ચોકમાં આવેલ રામેશ્વર મંદિર ખાતે એક ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા અધ્યક્ષ ડૉક્ટર કિરીટભાઈ દેશાણી, જિલ્લા કાર્યકારી અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી, જિલ્લા ઉપાધ્યક્ષ દડુભાઈ ખાચર, જિલ્લા મંત્રી નનુભાઈ તળાવિયા, રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ બામઠા, જિલ્લા કાર્યકારી અધ્યક્ષ મજબૂતસિંહ બસિયા, મંત્રી વિપુલભાઈ ગજેરા, મંત્રી મહેશભાઈ લાડવા, સહમંત્રી જિજ્ઞેશભાઈ ક્યાડા, ઉપાધ્યક્ષ રીતેશભાઈ જોશી, ઘનશ્યામભાઈ કાબરિયા, જયેશભાઈ પરમાર, ગોપાલભાઈ ચોટલિયા, સંજયભાઈ પોપટ, બાલમુકુંદ વાઢેર, મિલનભાઈ સોની, ઉદયભાઈ રાજપૂત, ગિરિયા ગામથી લાલભાઈ ડાભી અને એમની સાથે પધારેલ તમામ બજરંગ દળના કાર્યકર્તા ભાઈઓ તેમજ મહિલા ઓજસ્વીની બહેનોએ સાથે મળી રામેશ્વર ભગવાનની મહાઆરતી ઉતારી હતી. તેમજ આગામી દિવસોમાં પણ 1 સપ્તાહ સુધી આખા શહેરમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.